લેક્ચરમાં જે વાત કરી એમાં બે રીત આવી ગઈ. હવે એના પછીની જે બે રીત છે એની રકમનો પ્રકાર, અંતિમ પદની નિશાની માઇનસ હોય અને મધ્યમ પદની પણ નિશાની માઇનસ હોય, અથવા અંતિમ પદની નિશાની માઇનસ હોય અને મધ્યમ પદની નિશાની પ્લસ હોય. આપણે જોવાની છે અંતિમ પદની નિશાની. જો અંતિમ પદની નિશાની માઇનસ હોય ત્યારે અંતિમ પદ અને પ્રથમ પદના સહગુણકનો ગુણાકાર કરી એનો જે જવાબ આવે એની બાદબાકી કરીને તમારે વચ્ચેની સંખ્યા લેવાની છે. એટલે કે અહીંયા 500 છે, અહીંયા 1 છે, તો 500 ગુણ્યા 1 એટલે કે 500. તો 500 ના એવા ભાગ પાડવાના છે કે બાદબાકી કરતા 5 આવે, કારણ કે અંતિમ પદ કેવું છે માઇનસ. તો 500 ને એવા ભાગ પડશે 25 ગુણ્યા 20. 25 અને 20, 25 માંથી 20 લઈ તો કેટલા થાય 5, અને 25 ગુણ્યા 20 કરો તો જવાબ આવે 500. હવે આપણે સરવાળો કરીને જયારે ભાગ લેવતા ત્યારે શું કરતા, તો કે મધ્યમ પદની નિશાની આપણે બંને ભાગને આપી દેતા. પણ અહીંયા જયારે તમે બાદબાકી કરીને વચ્ચેની સંખ્યા લેવો છો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે મધ્યમ પદની નિશાની હંમેશા મોટા ભાગને આપવાની. મધ્યમ પદની નિશાની કેવી છે અહીંયા માઇનસ, તો માઇનસ નિશાની મોટું કોણ છે આ બે માંથી, તો કે 25. તો 25 ને માઇનસ નિશાની આપવાની અને એનાથી વિરુદ્ધ નિશાની આપવાની છે નાના ભાગને, એટલે કે પ્લસ આપવાના થશે 20 ને. હવે તમે આ બે ભાગ આડા અવડા લખો તો ચાલે, આ 20x તમે પેલા લખો પણ નિશાની સહિત પેલા લખવાના, પ્લસ 20x માઇનસ 25x તો પણ ચાલે. હવે જોઈ એક્સ વર્ગ, તો એક્સ વર્ગ ભાગ પડ્યા માઇનસ 25x પ્લસ 20x અને માઇનસ 500. હવે પેલા બે પદમાંથી કોમન કાઢો, કોમન નીકળે એક્સ, કૌંસમાં વધશે એક્સ માઇનસ 25. પછી મેં તમને કેમ કીધું હતું એમ કે ત્રીજા પદની નિશાની જ હંમેશા અહીંયા મૂકી દેવાની, એટલે કે અહીંયા કોમન નીકળશે પ્લસ. હવે આ બે માંથી કોમન નીકળશે 20, વધશે એક્સ માઇનસ 25. તો જો થઈ ગયા બે કૌંસ સરખા, તો થઈ ગયો એક કૌંસ એક્સ માઇનસ 25 અને બીજો થઈ ગયો એક્સ પ્લસ 20. હવે એના પછીની રકમ, અંતિમ પદનો સહગુણક 15, પ્રથમ પદનો સહગુણક 15, તો 15 ગુણ્યા 15 એ થશે 225. તો 225 ના એવા ભાગ પાડવાના છે કે બાદબાકી કરતા 224 આવે, તો એ ભાગ શું પડે, તો કે 225 એકા 225. રેડી, 225 માંથી 1 જાય તો શું વધશે 224. હવે મધ્યમ પદની નિશાની મોટા ભાગને આપવાની છે, કારણ કે આપણે બાદબાકી કરીને વચ્ચેની સંખ્યા લેવા, તો મધ્યમ પદની નિશાની કેવી છે માઇનસ, તો માઇનસ આપવાના થશે 225 ને અને પ્લસ આપવાના થશે 1 ને. તો 15x² માઇનસ 225x પ્લસ 1x, એટલે 1 અહીંયા સહગુણકમાં ન લખો તો ચાલે, અને માઇનસ 15. હવે આ બે માંથી કોમન કાઢો, તો કોમન નીકળશે 15x, તો કૌંસમાં વધશે x માઇનસ 15. આ બંને માંથી કોમન નીકળે એવું કાંઈ છે નહીં, તો અહીંયા શું નીકળશે ખાલી કોમન 1, અને આ કૌંસ એમનેમ રહેશે x માઇનસ 15 અને ત્રીજા પદની નિશાની એમનેમ. તો જો થઈ ગયા બે કૌંસ સરખા, તો એક કૌંસ બનશે x માઇનસ 15 નો અને બીજો બનશે 15x પ્લસ 1 નો. હવે એના પછીની રીત, અંતિમ પદ તો માઇનસ જ હોય પણ મધ્યમ પદની નિશાની હવે કેવી આવી ગઈ પ્લસ, તો એની અંદર પણ રીત તો એ જ કરવાની છે. અંતિમ પદ માઇનસ છે એટલે 650 ગુણ્યા 1, એના એવા બે ભાગ પાડો કે બાદબાકી કરતા, અહીંયા કાંઈ સહગુણક નથી એટલે એ શું સમજવાનું આપણે 1. 650 ને એવા બે ભાગ પાડો કે બાદબાકી કરતા 1 આવે, તો 650 ને એવા બે ભાગ પાડે 26 ગુણ્યા 25. 26 માંથી 25 જાય તો 1 વધે, અને 26 ગુણ્યા 25 કરો તો 650. હવે બાદબાકી કરીને તમે વચ્ચેની સંખ્યા લેવા, તો મધ્યમ પદની નિશાની મોટા ભાગને એટલે કે 26 ને આપવાના હશે હવે પ્લસ, અને એનાથી વિરુદ્ધ નિશાની નાના ભાગને એટલે કે 25 કેવા રહેશે માઇનસ. તો એક્સ વર્ગ એમનેમ પ્લસ 26x માઇનસ 25x માઇનસ 650. પેલા બે ભાગમાંથી કોમન કાઢો, તો કોમન નીકળે ખાલી x, તો કૌંસમાં વધશે x પ્લસ 26. હવે આ ત્રીજું પદ કેવું આવી ગયું માઇનસ, અને અગાઉના વિડીયોમાં વાત કરી હતી કે જ્યારે ત્રીજું પદ માઇનસ હોય એટલે કે તમે છેલ્લા બે પદમાંથી કોમન ફરજિયાત શું કાઢશો માઇનસ, ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે જો આ જગ્યાએ માઇનસ હોય તો એ કૌંસની અંદર અહીંયા નીચેના સ્ટેપમાં કેવા થઈ ગયા છે
પ્લસ, અને જો પ્લસ હોય તો એ કેવા થઈ જશે માઇનસ. તો આ માઇનસ કોમન કાઢ્યા, બંને માંથી કોમન નીકળશે 25, કૌંસ ની અંદર અહીંયા વધશે એક, આ માઇનસ નિશાની હવે કેવી થઈ જશે પ્લસ, અને અહીંયા વધશે 26. તો થઈ ગયા બે કૌંસ સરખા, એક્સ પ્લસ 26, અને બીજો કૌંસ બનશે એક્સ માઇનસ 25. એ જ રીત અહીંયા અંતિમ પદ છે 1340 અને પ્રથમ પદ નો સહગુણક છે 3. તો 1340 ગુણ્યા 3 એનો જવાબ આવશે 4020. 4020 ના એવા બે ભાગ પાડવાના કે બાદબાકી કરતા 7 આવે. તો એવા બે ભાગ પડશે 67 ગુણ્યા 60. 67 ગુણ્યા 60 કરો એટલે 4020, અને 67 માંથી 60 જઈ તો જવાબ શું આવે 7. તો હવે બાદબાકી કરીને તમે વચ્ચેની સંખ્યા લેવા, તો મધ્યમ પદ ની નિશાની મોટા ને, એટલે કે પ્લસ છે મધ્યમ પદ, તો એ મોટું કોણ છે 67. તો 67 પ્લસ રહેશે ને, એનાથી વિરુદ્ધ નિશાની નાના રહેશે, એટલે 60 કેવા રહેશે માઇનસ. તો હવે જુઓ 3n² પ્લસ 67n માઇનસ 60n માઇનસ 1340. પેલા બે ભાગમાંથી કોમન નીકળશે ખાલી n, તો કૌંસમાં વધશે 3n પ્લસ 67. હવે અહીંયા ઉપરની જેમ જ કોમન શું નીકળશે માઇનસ, અને બે માંથી કોમન નીકળ્યા 20. તો અહીંયા વધશે 3n, અને આ માઇનસ નિશાની હવે કેવી થઈ જશે પ્લસ, કારણ કે અહીંયા આપણે કોમન શું કાઢ્યું છે માઇનસ, અને છેલ્લા પણ વધશે 67. તો જો થઈ ગયા બે કૌંસ સરખા, 3n પ્લસ 67, અને બીજો કૌંસ બનશે n માઇનસ 20. તો આ ચાર રીત આપણે ધોરણ 9 અને 10 ની અંદર અવયવ માટે ખાસ જરૂરી છે, જે કોઈ પણ દાખલામાં અવારનવાર આવતી રહેતી હોય, એટલે આ ચાર રીતની પ્રેક્ટિસ પાકા પયે કરવી જરૂરી છે. ખાસ યાદ રાખજો.